खेडूत मित्रों नमस्कार, हूँ छु सुभाष चौथाणी, कृषि निष्णांत जूनागढ़। मित्रों आपणे गया वीडियो में खास करीने मूंडानो जे उपद्रव चालू थयो छे एना विषे आपणे तमने माहिती आपी। सादी अने सरळ माहिती हती, ए बधाय तमने गमी हशे। आजे आपणे जे बीजो जे कहो आपणो अजात शत्रु छे के जे महीना बे महीना पछी देखावानुं चालू थशे, शरूआत अत्यारे थई गई छे परंतु एनुं देखावानुं छे हवे पछी चालू थशे। तो मित्रों आजे खास करीने मगफळीमां सफेद फूग एटले के ज्यारे मगफळी पाके त्यारे डोडवा जमीन में रही जाए खाली उपर डोड़ा आवे एवी फूग छे ई आपणो अज्ञात शत्रु तरीके जमीन में अत्यारे चालू थई गई छे, एना विषे आपणे माहिती आपशुं। ए पहेला मित्रों आ वीडियो तमने जो गम्यो होय तो लाइक आपजो, तमे सब्सक्राइब करजो अने तमारा जे ग्रुप छे अलग अलग ग्रुप होय एमां शेर करजो जेथी करीने तमारा मित्रमंडळने पण आनो लाभ मळी शके। मित्रों तमने हूँ एवी माहिती आपीश के तमारे फोन करवानी पण जरूर न पड़े, एम छतां न समझाय तो फोन करी शको छो, पण फोन करवानो समय खास याद राखी लेजो, सवारमां 9 થી 12, बपोर पछी 3 થી 6, एटले के ऑफिस समय दरमियान ज फोन करवा विनंती छे। हवे मित्रों आपणे जे वात करवा जई रह्या छे ए छे मगफळीमां सफेद फूग एनु नियंत्रण। आपणे मित्रों मगफळी माटे बे डोज माटे मैं तमने अगाउ भलामण करी दी, ए डोज तमे लगावी दीधा छे। तो हवे पछी ज्यारे त्रीजो डोज आपवानो थाय तो एमां आपणे सफेद फूगनी दवा एड करवानी रहेशे। હવે મિત્રો સફેદ ફૂગ માટે આમ તો બે જ દવા ટોટલ કામ કરે એવી છે મારી દ્રષ્ટિએ, એક છે જૈવિક ફૂગનાશક અને બીજું છે કેમિકલ ફૂગનાશક। જૈવિક ફૂગનાશકમાં આપણે ટ્રાયકોડર્મમાં આપીએ છીએ, જે વાત કરી હતી 10 કિલો રેતી લઈ લ્યો એમાં 250 ગ્રામ ગોળ મિક્સ કરી દ્યો અને 1 કિલો ટ્રાયકોડર્મમાં આપી દ્યો અત્યારે ભેજવાળા વાતાવરણમાં, તો એનો અસર લાંબો સમય રહેશે। પરંતુ બેક્ટેરિયા સારી કંપનીના હોવા જોઈએ અથવા કૃષિ યુનિવર્સિટીના બનાવેલા હોય તો વેલ એન્ડ ગુડ, પણ ચાલુ વર્ષે કૃષિ યુનિવર્સિટીના બેક્ટેરિયા અત્યારે ઉપલબ્ધ નથી, કેમ કે કંઈક ટેકનિકલ ફોલ્ટને લીધે આ લોકોએ વેચાણ અને બનાવવાનું બંધ કરેલું છે। તો બીજી કોઈ સારી કંપનીના મળે તો છાંટી દેજો, પણ એમ છતાં જો બેક્ટેરિયા ઉપલબ્ધ ન મળે અથવા તો બેક્ટેરિયાથી જો તમને ફાયદો ન થયો હોય તો એના માટે હું તમને એક સારામાં સારો ઉપાય આપું છું। હવે પછી તમે જ્યારે મગફળીમાં ત્રીજો ડોઝ લગાવો તો ત્રીજા ડોઝમાં આપણે ફૂગનાશક તરીકે કોન્ટાફને બદલે સફેદ ફૂગની દવા લેવાની રહેશે। એટલે કોન્ટાફ જે બે ડોઝ માર્યા હોય તો હવે ત્રીજી વખત આપણે કોન્ટાફને બદલે એમાં ડાવ કંપનીનું કેરાથેન કરીને દવા આવે એ 15 મિલી પ્રમાણ છાંટજો, તો તમારે છેલ્લે જે સફેદ ફૂગ આવે છે એ સારામાં સારું કંટ્રોલ થશે। આ દવા સાથે તમને જો ચૂસિયા જેવા હોય તો ચૂસિયાની પણ આની સાથે મિક્સ કરી શકશો, ઈયળો હોય તો ઈયળોની પણ મિક્સ કરી શકશો, પણ ફૂગનાશકમાં આપણે હવે ત્રીજા ડોઝમાં કોન્ટાફને બદલે સફેદ ફૂગની દવા એટલે કે કેરાથેન, જેને ઇંગ્લિશમાં ડિનોકેપ ટેકનિકલ કહેવાય, પણ કેરાથેન નામથી બજારમાં ડાવ કંપનીનું મળે છે એ જો તમે છાંટી દેશો તો તમારે આખી સિઝન દરમિયાન એક જ ડોઝથી તમારે સફેદ ફૂગનું સારામાં સારું નિયંત્રણ થશે। આ એક જ દવા એવી છે કે રોગને આવવા પણ ન દે અને રોગ આવ્યો હોય તો એનો કંટ્રોલ પણ કરી લે। તો મિત્રો આજે જે આ રોગ માટે એટલે કે ફૂગ માટે સફેદ ફૂગ માટે જે મેં તમને બે ઉપાય આપ્યા, એક જૈવિક અને એક કેમિકલવાળો, તો એમાં કેમિકલવાળો જે આ ડાવ કંપનીનું કેરાથેન છે એનો જો છંટકાવ કરશો તો તમને સારામાં સારું નિયંત્રણ થશે અને કોઈ પણ દવા ભેગી મિક્સ થઈ શકશે અને આ જે વરસાદનો આવો રાઉન્ડ આવી જાય ત્યાર પછી તમે એને છંટકાવ કરી શકશો। બીજું કાંઈ આપણે નવી માહિતી માટે આવતા અઠવાડિયે મળશું, ત્યાં સુધી રજા આપશો, ધન્યવાદ।